નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈક રૂપ મીડિયાનું સંચાલિત નવસારી લાઈવ. નવસારીના ઐતિહાસિક દાંડી દરિયા કિનારાને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે ખાસ સભા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જલારપુરના ધારાસભ્ય આરસી પટેલ અને ગુજરાત ઇકોલોજી કમિશનના ઈશ્વર દેસાઈ પણ બીચ ખાતે ઉપસ્થિત રહી તેઓએ પણ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. ભારત G20 અંતર્ગત મેગા બીચ ક્લિનિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે પ્રધાનમંત્રીના સંદેશ સ્વચ્છતા અને જનભાગીદારી સાથે ભારત સરકાર દ્વારા પસંદ કરેલા નવસારીના ઐતિહાસિક બીચ પર રાષ્ટ્રીય સ્તરની મેગા બીચ ક્લિનિંગ ઇવેન્ટનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું, જેમાં નવસારીની ઐતિહાસિક દાંડી દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજનમાં ખાસ કરીને જલારપુરના ધારાસભ્ય આરસી પટેલ અને ગુજરાત ઇકોલોજી કમિશનના ઈશ્વર દેસાઈ હસ્તે દીપ પ્રગટે કરી કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાનમાં બાળકોએ સ્વચ્છતા પર ચિત્રકામ કર્યું હતું. દાંડી દરિયા કિનારે સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો હતો, જ્યાં લોકોએ સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે સેલ્ફી પણ લીધી હતી. તો સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છતા અર્થે લોકોમાં જાગૃતિ લાવવાના સંકલ્પ પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્વચ્છતાના સંદેશ સાથે સાયકલ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો વિશ્વમાં સૌથી લાંબુ ચાલતું દરિયાઈ કાંઠાની સફાઈ અભિયાનમાં વધુ સંખ્યામાં લોકો જોડાશે અને આ ઝુંબેશ દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ આપણા દરિયાઈ જીવને કેવી રીતે નષ્ટ કરી શકે છે તે જાગૃતિ લાવવાનો હેતુ ખાસ કરીને આ કાર્યક્રમનો રહ્યો હતો. લોકોમાં સામૂહિક વર્તણૂકમાં ફેરફાર કરવાનો છે અને આ અભિયાનને લઈને દરિયાઈ જીવન અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો માટે મોટી રાહત થાય તે અંતર્ગત આ કાર્યક્રમનો યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને આ અંગે ગુજરાત ઇકોલોજી કમિશન ઈશ્વરભાઈ દેસાઈ સાથે વાતચીત કરતા તેમણે શું કહ્યું હતું, આવો સાંભળીએ. આજરોજ ગુજરાત ઇકોલોજી કમિશન, વન અને પર્યાવરણ વિભાગ, જળવાયુ પરિવર્તન, ભારત સરકાર દ્વારા G20ના અનુલક્ષમાં એના ઉપક્રમે મેગા બીચ ઇવેન્ટ, બીચ સફાઈનો ક્લિનિંગનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે દાંડી બીચ ઉપર. અને ભારત સરકારે ભારતના 32 બીચોની પસંદગી કરી છે, એનું મેગા ઇવેન્ટ આજે જુહુ બીચ ઉપર થઈ રહી છે અને એમાં ગુજરાતના 2 બીચ દાંડી અને બ્લુ ફ્લેગ શિવરાજપુર ની પસંદગી કરવામાં આવેલી છે. અને એના ભાગ તરીકે આજે ધારાસભ્યશ્રી અને આરસી પટેલ સાહેબ અને એની ટીમ સમાપર, દાંડી, મટવાડ તમામના સરપંચ અને ગામના પદાધિકારીઓની હાજરીમાં આજનો એક સફાઈનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો. અત્યારે હાલ G20ના 20ના ડેલિગેટ્સ સાથેનું એક ઇવેન્ટ થઈ રહી છે અને ભવિષ્યમાં આવતા બીજી ઇવેન્ટ ગુજરાતમાં પણ આયોજન કરવાનું વિચારી રહ્યા છે. પણ અત્યારે હાલ આપણે જુલાઈ મહિનામાં બીજી ઇવેન્ટ થશે આ જ પ્રકારની, આ જ બીચ ઉપર ફરીથી મળવાના છે. અને આજનો સ્વચ્છતાનો કાર્યક્રમમાં લગભગ 300-350 બહેનો ભાઈઓ અને તાલુકા જિલ્લાના પદાધિકારીઓ, સંગઠનના પદાધિકારીઓ અને સરપંચશ્રી જોડાયેલા છે. ગુજરાત ઇકોલોજી કમિશન, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ભારત G20 અંતર્ગત મેગા બીચ ક્લિનિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં નવસારીના દાંડી દરિયા કિનારે જે 3 કિલોમીટર જેટલો દરિયા કિનારો છે તેનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને જેમાં ધારાસભ્ય પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો અન્ય મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહી અને આજે બીચ પર સફાઈ કરી હતી. પરંતુ જેટલા પણ દર્શકો અમારા દાંડી જાય છે તેમને અમે ખાસ નવસારી લાઈવ પણ અપીલ કરી રહ્યું છે કે તમે દાંડીમાં દરિયાના બીચ પર મજા માણો, પર ત્યાં ખાઓ પીઓ, મોજ કરો. પરંતુ જે કચરો હોય એ કચરો બહાર લાવી અને બહાર મૂકવામાં આવેલા ડસ્ટબીનમાં નાખો, જેથી કરીને આપણો દાંડી બીચ સ્વચ્છ અને સુંદર રહે અને લોકોને આકર્ષિત કરતો રહે. ત્યારે આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.